14 ধরো নাও বিষয় গণিত চ্যাপ্টার নাম্বার 10 বড়তো আপরে হয়ে গয়ে লেকচার মা চ্যাপ্টার নাম্বার 10 ની વ્યાખ્યાઓ જોઈ લીધી હતી બરોબર বড়તો કોને કહેવાય ઇંચીવા કોને કહેવાય વ્યાસ વૃત્તખંડ લઘુ વૃત્તખંડ ગુરુ વૃત્તખંડ લઘુચાપ ગુરુચાપ આ બધાનો આપણે અભ્યાસ કરી લીધો હતો હવે આજે આપણે જોઈશું સ્વાધ્યાય 10.1 કેવા છે
और वर्तू बरोबर एक चार के बाद से और तो वर्तू क्लियर हमारे चारे खाली जगह So
હવે જોઈએ આપણે થર્ડ નંબરનું જો વર્તુળને ત્રણ ચાપમાં વિભાજિત કરવામાં આવે તો પ્રત્યેક ચાપ પૂરું ચાપ છે જો વર્તુળને ત્રણ ભાગમાં વિભાજિત કરવામાં આવે ત્રણ ભાગમાં વિભાજિત કરવામાં આવે તો તે પ્રત્યેક ચાપ ગુરુ ચાપ છે વર્તુળ એ સમતલ્ય આકૃતિ છે તો
સ્વાધ્યાય 10.1 પછી સિલેબસમાં ઉદાહરણ 3 4 5 છે એ આપણે પછી ચલાવીશું પહેલા આપણે આની થિયરીમાં આગળ વધી લઈએ જો થિયરી સમજાશું તો તમને ઉદાહરણમાં ખબર પડશે એટલે ઉદાહરણ સિલેબસમાં છે પણ પછી ચલાવીશું એના પછી જોઈએ આપણે જીવાએ કોઈપણ બિંદુએ આંતરેલો ખૂણો જીવાએ કોઈપણ बिंदु आकर आंतरेलो खूणो બહારના બિંદુએ રેખાખંડના અંત્યબિંદુઓ સાથે જોડવાથી
ખૂણાને તે ખૂણાને આપેલ રેખા ખંડે તે બિંદુ આગળ આંતરેલો ખૂણો કહે છે. અહીં રેખાખંડ AB થી બહારનો બિંદુ કયો છે? P. તો P અને PB ને જોડી આપે એટલે ખૂણો કયો બનશે? AP2. ખૂણો કયો બને? AP2. જેને રેખાખંડ AB એ P આગળ આંતરેલો ખૂણો કહે છે. જોઈ લો બેનથી. બરાબર, ક્લિયર? આપણે પહેલા શું જોયું? સ્વાધ્યાય 10.1 અને એના પછી આ જોયું. આપણે આગળ આંતરેલા ખૂણાની વ્યાખ્યા આવડે. રેખાખંડના બહારના બિંદુએ રેખાખંડના અંતિમ બિંદુઓ સાથે જોડવાથી જે ખૂણો બને તેને કયો ખૂણો કહેવાશે? આંતરેલો ખૂણો. બરાબર આવડે? ચલો, આપણે જે આગળની થિયરી ચાલી હતી એની થોડું ચર્ચા કરી લઈએ. ઓવરઓલ વર્તુળ કોને કહેવાય? વ્યાખ્યા. તો વર્તુળના એક નિશ્ચિત બિંદુથી નિશ્ચિત અંતરે આવેલા બિંદુઓના ગણને શું કહેવાશે? બિંદુઓનો ગણ અથવા તો બિંદુઓનો સમૂહ. ગણ અને સમૂહ બંને સેમ હોય છે, બરાબર? એના કહેવાશે વર્તુળ. વર્તુળ દ્વારા સમતલનું વિભાજન કેટલા ભાગમાં વિભાજન થયું હતું? ત્રણ. અંદરનો, બહારનો અને વર્તુળ પર. વર્તુળની જીવન. તો વર્તુળના કોઈ પણ બે બિંદુને જોડતા રેખાખંડને કહેવાશે વર્તુળની જીવન. વર્તુળનો વ્યાસ. તો વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવા. વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવા જેને કહેવાશે વર્તુળનો વ્યાસ. પછી આજે જે ખાલી જગ્યા ચાલી જોઈએ. તો વર્તુળનું કેન્દ્ર હોય વર્તુળના કયા ભાગમાં આવે? અંદરના. પછી બીજી વ્યાખ્યા હતી, બીજી ખાલી જગ્યા હતી, જે બિંદુમાં વર્તુળના કેન્દ્રથી ત્રિજ્યા કરતાં વધારે હોય તે ત્રિજ્યા કરતાં વધારે એટલે વર્તુળની બહાર ગતું રહ્યું એટલે કયું બિંદુ કહેવાય? વર્તુળની બહારનું બિંદુ. પછી વર્તુળની મોટામાં મોટી જીવા તો એને કહીશું આપણે વ્યાસ. ચાપના અંત્યબિંદુ એ વ્યાસના અંત્યબિંદુ હોય એટલે કે ચાપના અંત્યબિંદુ વ્યાસના અંત્યબિંદુ બંને સરખા હોય તો એને શું કહેવાશે? અર્ધવર્તુળ. વર્તુળનો વૃત્તખંડ એ વર્તુળના ચાપ અને જીવા વચ્ચેનો પ્રદેશ છે. સમતળમાં આવેલું વર્તુળ એ સમતળના કેટલા ભાગમાં વિભાજન કરશે? બરાબર. એના પછી આપણે ખરા ખોટા જોયા હતા. હવે જોઈ લઈએ આપણે આજનો હોમવર્ક. આગળના લેક્ચરમાં જોઈએ.